नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करवानो छे के भूमि में खनिजनी प्रचुरता। अहींया जे आपणे पृथ्वी उपर जे जमीन आवेली छे, जे भूमि आवेली छे, ई भूमि केने कहेवाय अने ई भूमि छे एनु निर्माण केवी रीते थयेलुं छे ई જોવાનું છે। तो के प्रश्न छे के भूमि एटले शुं, तेनुं निर्माण केवी रीते थाय छे ते जणावो। तो आपने सबने खबर छे के पृथ्वीनी जे सौथी बहारनुं जे घनपड छे एने भूमि कहीए छीए, एने आपणे जमीन कहीए छीए। तो जे भूमिमां रहेला जे खनिजो सजीवोने जुदा जुदा प्रकारना पोषक तत्वो छे ई पूरा पाड़े छे। जे काई पण पोषक तत्वो सजीवोने जरूरियात होय ई तमाम प्रकारना पोषक तत्वो ई जमीन छे, भूमि छे, ई आपणने पूरा पाड़े छे। शरूआतमां जे खनिज तत्वो छे ई मोटा पत्थर रूपे होय, जे खनिज तत्वो छे बधा केवा होय, मोटा पत्थरो रूपे होय छे। હવે જે મોટા મોટા જે પથ્થરો છે એ કેવી રીતે તૂટે, તો કે તેના પર આબોહવાના જે પરિબળો, સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતા એ પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય। ધીમે 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 વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલુ રહે, આ પર સૂર્યપ્રકાશ, પાણી અને જે પવનની જે અસર થાય એને લીધે આ જે પથ્થરો છે એનું વિઘટન થતા થતા એ અંતે સૂક્ષ્મ કણોમાં ફેરફાર થાય। આ જે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા છે એ પ્રક્રિયા હજારો વર્ષ સુધી થાય ત્યારે આ જે સૂક્ષ્મ કણ છે એનું નિર્માણ થાય। તો કે ભૂમિ નિર્માણમાં લાઇકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે। આજે તમે અત્યારે જે જમીન જોઈ રહ્યા છો, ઝીણા ઝીણા ટુકડા, જે રેતી છે કે કાંપની જે ટૂંકમાં માટી જેવી જમીન જે જોઈ રહ્યા છો, પહેલા એવી માટી જેવી જમીન નહોતી। એ જમીન જે છે એનું નિર્માણ કરવા માટે બધાય પરિબળો છે એને લીધે જ આ જમીન છે એનું નિર્માણ થયું છે। તો એમાં જે આ સજીવ છે, લાઇકન જેવા સજીવો, આ સજીવો પણ ભૂમિ છે એનું નિર્માણ કરવા માટે અગત્યનો ભાગ ભજવે। તો આમ જે પિતૃ ખડકો પર અજૈવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે, જે મોટા મોટા જે ખડકો છે એના ઉપર જે અજૈવ પરિબળો અને જૈવ પરિબળો છે એ બંનેની અસરથી ભૂમિ છે એનું નિર્માણ થાય છે। હવે આપણે જે આ બધા ભૂમિના નિર્માણ માટે જે પરિબળો જવાબદાર છે એ બધા પરિબળો છે કેવી રીતે કાર્ય કરે, કેવી રીતે એને જવાબદાર ગણવામાં આવે છે, તો આપણને ખબર છે કે આ પ્રશ્નમાં આપણે ભણી ગયા કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો છે બે પ્રકારના છે, એક અજૈવ પરિબળો અને એક જૈવ પરિબળો, કે જે સજીવો છે એ અને નિર્જીવો છે એ। તો જે અજૈવ પરિબળો છે એમાં સૂર્ય, પાણી અને પવન, અને જૈવ પરિબળોમાં આવશે એક સજીવ લાઇકેન। તો પહેલા પરિબળ વિશે આપણે જાણીએ કે સૂર્ય છે એ કેવી રીતે ભૂમિ નિર્માણમાં ભાગ ભજવે છે। તો કે દિવસના સમયે સૂર્ય છે એ ઉષ્મા પથ્થરને ગરમ કરે, દિવસના સમયે સૂર્યમાંથી જે નીકળતી ગરમી છે એને લીધે પથ્થર ગરમ થાય, ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય। ગરમ પથ્થર થવાથી પથ્થર શું થાય, થોડોક ફેલાય, એના જે કદમાં છે થોડોક અમથો વધારો થાય। હવે રાત્રિના સમયે પથ્થરો છે એ ઠંડા પડતા તેનું સંકોચન થાય, હવે તાપમાન ઘટે એમ પથ્થર કેવું થશે, સંકોચન થશે, એના કદમાં થોડોક ઘટાડો થશે। એટલે દિવસના સમયે જે પથ્થર ગરમ થાય એટલે પથ્થરના કદમાં થોડો વધારો થાય, અને રાત્રિના સમયમાં જ્યારે ઠંડો પડે ત્યારે એનું થોડાક પ્રમાણમાં સંકોચન થાય। જે પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ અને સંકોચાતા નથી। એટલે કે પથ્થર છે જે સાઈડ, પથ્થરની સાઈડ છે સૂર્યપ્રકાશ સાઈડ હશે, એ પથ્થર છે એ વધારે ગરમ થવાથી એની જે પથ્થરની ઈ બાજુનો ભાગ છે એ વધારે વિસ્તરણ પામશે, એટલે કે એના કદમાં થોડોક વધારો વધારો થશે, અને જે ઠંડા પ્રમાણમાં, તો કે જે જમીનની નીચે જે અડેલો પથ્થર છે, તો એ જે જમીનને અડેલો જે પથ્થરનો ભાગ છે એ વધારે પ્રમાણમાં ઠંડો થવાથી એનું સંકોચન છે એ વધારે થશે। આવું વારંવાર થવાના પરિણામે, આવી પ્રક્રિયા વારંવાર થવાથી પથ્થરોમાં તિરાડો પડતી જાય,
અને લાંબા સમય બાદ આવું દિવસે ગરમ થાય રાત્રે ઠંડો પડે, ગરમ થાય ઠંડો પડે, એ વારંવાર થતા થતા એ કાળક્રમે જે મોટા પથ્થરો છે એ તૂટી અને નાના ટુકડાઓમાં પરિવર્તિત થઈ જાય અને એનું રૂપાંતર છે એ કેમાં થઈ જાય, નાના ટુકડાઓમાં. ત્યારબાદ બીજું જવાબદાર પરિબળ છે એ પાણી. સૂર્યપ્રકાશનું સૂર્યનું ભણતા તમને પાણીનો થોડો થોડો ખ્યાલ જ આવી ગયો હશે કે જમીનને છે એ કેવી રીતે નિર્માણમાં મદદરૂપ થાય, કે ભૂમિ નિર્માણ છે એમાં પાણી છે એ બે રીતે મદદરૂપ થાય. તો કે જે પાણી છે એ પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે, સૂર્યપ્રકાશની મદદથી જે પથ્થરોમાં તિરાડ પડેલી હોય એ તિરાડોમાં પાણી પ્રવેશે અને એ તિરાડ છે એને શું કરે, પહોળી કરે. અને બીજો છે કે ઝડપથી વહેતું પાણી છે એ મજબૂત એટલે કઠણ પથ્થરોને તોડી નાખી શકે છે. ઝડપથી જે પાણી વહેતું હોય તો એ પાણીના ઘસારાને લીધે પથ્થર છે એ ધીમે ધીમે તૂટવા માંડે. આ જે બધી પ્રક્રિયાઓ છે ખૂબ જ લાંબા સમય સુધી, વર્ષો સુધી આ પ્રક્રિયાઓ ચાલે. તીવ્ર ગતિથી વહેતું પાણી છે તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણો છે એ નીચે તરફ લઈ જાય છે. ફૂલ સ્પીડથી આવતું જે પાણી છે એની સાથે સાથે આપણને ખબર છે પથ્થરો છે નાના મોટા પથ્થરો અને કણો બધાય છે એની સાથે તણાઈને જતા હોય, અને આ જે બધા કણો છે એ બીજા પથ્થરો સાથે ઘસાતા જાય અને ઘસાતા ઘસાતા એનું કદ છે એ બધું નાનું થતું જાય અને છેવટે એ બધાનું રૂપાંતર છે એ ભૂમિ કણોમાં ફેરવાઈ જાય અને કેવા બની જાય, એવા ઝીણા ઝીણા રેતી જેવા કણો બની જાય. આ રીતે ભૂમિ છે એ મૂળભૂત પથ્થરથી ઘણા દૂર સ્થાને મળી આવે. પથ્થર ક્યાંનો હોય અને પથ્થર ઢસડાતો ઢસડાતો પાણી સાથે આવતો આવતો એના ટુકડા થતા થતા છેલ્લે નાના નાના કણોમાં પરાવર્તિત થઈ જાય અને એ જે ધૂળ છે એ દૂરના સ્થાને આપણને મળી આવે છે. હવે ત્રીજું પરિબળ આવે છે પવન. પવન છે એ કેવી રીતે ભૂમિ નિર્માણમાં જવાબદાર છે, તો કે તીવ્ર પવનથી પથ્થરોનો ધસારો થતા તૂટી નાના કણો નિર્માણ પામે. ફૂલ સ્પીડથી વહેતો પવન છે એ પથ્થરમાં ઘસારો થયેલો અને ઘસારાને લીધે કણો છે એ તૂટી અને નાના નાના કણોમાં નિર્માણ પામે અને આ જે નાના નાના કણો છે એને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો આવી રીતે પવન છે એ ભૂમિ નિર્માણમાં ભાગ ભજવે છે. અને ચોથું પરિબળ સજીવ પરિબળ. આ જે બધા ભણ્યા સૂર્યપ્રકાશ પાણી અને પવન આ બધા અજૈવ પરિબળો હતા અને જે હવે આ ભણીએ લાઇકેન એ જૈવ પરિબળ છે. તો કે લાઇકેન છે એ કેવી રીતે પથ્થર છે અને તોડવામાં મદદરૂપ થાય, તો કે લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે. અહીંયા તમે આકૃતિમાં પથ્થર ઉપર ઉગેલી જે લીલ છે તેને તમે જોઈ શકો છો. તો એ વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે, હવે જેમ જેમ મોટી થતી જાય એની જેમ જેમ વૃદ્ધિ થતી જાય એમ વૃદ્ધિ દરમિયાન એ જે આ ફૂગ કે લીલ છે એની પરસ્પરતા દર્શાવતી જે આ લાઇકેન છે એ લાઇકેનની અંદરથી અમુક પદાર્થોનો સ્ત્રાવ થાય, રાસાયણિક પદાર્થો છે એનો શું થાય, સ્ત્રાવ થાય. અને આ જે સ્ત્રાવ છે એ પથ્થરોની સપાટીને તોડી પાવડરના સ્વરૂપમાં ફેરવે અને એ જે સ્ત્રાવ નીકળે લાઇકેનમાંથી એ સ્ત્રાવ આ જે પથ્થરની સપાટી છે પથ્થરની સપાટીને તોડી નાખે અને એને પાવડર જેવી કરી નાખે. આમાં ભૂમિનું પાતળું સ્તર બનાવે. હવે આ સપાટી છે મોસ એટલે કે આપણે જે શેવાળ કહીએ એ એના જેવી જે બીજી નાની વનસ્પતિઓ ઉગવા માટે સક્ષમ હોય, કારણ કે જ્યારે અહીંયા લાઇકેન છે એની વૃદ્ધિ થઈ ગઈ ત્યારે અહીંયા જે પથ્થરની સપાટી ઉપર એનો ભૂકો કરી અને એને નાના નાના કણોમાં ફેરવી દીધેલું હોય. હવે એ જે નાનું ભૂમિનું સ્તર બને એ સ્તર ઉપર આવી જે મોસ કે શેવાળ જેવી વનસ્પતિ છે એ ઉગવા માટે સક્ષમ એટલે કે એટલી સપાટી ઉપર એ વનસ્પતિ ઉગી શકે, તેવો પથ્થરને વધારે પ્રમાણમાં તોડે. ત્યારબાદ એ શું કરે, પથ્થરને વધારે પ્રમાણમાં તોડે અને જે મોટા વૃક્ષોના મૂળ છે એ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી અને તિરાડોને વધારે પહોળી કરે. અને આ રીતે સજીવો પણ છે ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. શરૂઆત સજીવની ક્યાંથી થાય, લાઇકેનની.
તો કે લાઇકેન સજીવ છે એ પથ્થરની સપાટી પર ઉગે અને એનાથી જે સ્ત્રાવ મુક્ત થાય એના વડે આ જે પથ્થરની ઉપરની સપાટી છે એને પાવડર જેવું સ્વરૂપમાં સપાટીને તોડી અને પાવડર જેવા સ્વરૂપમાં રૂપાંતરિત કરી દે અને એ પાવડર જેવા સ્વરૂપમાં મોસ કે એના જેવી શેવાળ જેવી બીજી વનસ્પતિઓ છે એ ઉગે એ વધારે પથ્થરને તોડે અને એમાં જે પડેલી તિરાડો છે એમાં મોટા જે વૃક્ષોના મૂળ છે એ પથ્થરોની તિરાડમાં જઈ અને મોટા થાય એટલે તિરાડો વધારે પહોળી કરે અને એના ટુકડા કરી નાખે તો આવી રીતે સજીવો પણ છે ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે। ત્યાર પછી પ્રશ્ન છે કે ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ જણાવો। તો કે ભૂમિના બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ જણાવો। ભૂમિ છે એક મિશ્રણ છે, આપણને ખબર છે કે ભૂમિ છે એની અંદર ઘણું બધું આવેલું છે। શું છે? તો કે તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મ જીવો, અળસિયા વગેરે આવેલા છે। આ બધું જ ભૂમિમાં આવેલું છે। ભૂમિકણો એટલે કે કોને કહેવાય? તો કે કાપના કણો, માટીના કણો, રેતીના કણો, આ બધાનો સમાવેશ છે એ ભૂમિકણોમાં થાય અને એના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય કે આમાં કણોનો પ્રમાણ કેટલું છે એના દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી કરવામાં આવે। તમે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો કે જમીનના કેટલા પ્રકાર છે, કાપની જમીન, રેતાળ જમીન, પથરાળ જમીન, લોહ તત્વવાળી જમીન, બધા જુદા જુદા જમીનના પ્રકાર છે, પડખાવ જમીન ને એ બધું। ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે, બધા ખનિજ પોષક તત્વો છે જમીનની ફળદ્રુપતામાં શું કરે? વધારો કરે। અને ભૂમિમાં તેની પ્રાપ્તિ છે કયા પથ્થરોમાંથી ભૂમિ બનેલી છે એના ઉપર આધાર રાખે, કેવા પ્રકારના પથ્થરોમાંથી જે જમીનનું નિર્માણ થયેલું છે એને આધારે જમીનની ગુણવત્તા છે એ નક્કી કરવામાં આવે કે આ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ છે એ કેટલું છે, એને આધારે ખબર પડે કે જે જમીન છે એ કેટલી ફળદ્રુપ છે। વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ પોષક તત્વો છે એ અગત્યના છે કે વનસ્પતિને જે વૃદ્ધિ એટલે કે મોટું થવું, એને વિકાસ થાય તો આ બધું જ માટે એને ખનિજ તત્વોની વધારે જરૂરિયાત હોય છે। અને ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ અથવા તો સડતા કાર્બનિક પદાર્થો કહે છે। તો કે જમીનમાં જે મરી ગયેલા સજીવો છે, મૃત સજીવો, એ સડી ગયા હોય કે વિઘટન પામતા હોય એટલે કે ટૂંકમાં સડતા હોય તો એના જે ટુકડા પડેલા હોય એ ટુકડા છે એને હ્યુમસ કહેવાય જમીનમાં। કેમ કે આપણે કેટલા પ્રકારના કીટાણુઓ ને એ બધું જમીનમાં આવેલું હોય, એ બધા મરી જાય તો એને સ્મશાનમાં લઈ જઈને બાળવા તો નથી જવાતા, એટલે કે આપણને ખબર તો ન હોય કે કેટલા પ્રમાણમાં મરેલા છે, ક્યાંય કઈ જગ્યાએ મરેલા છે, અસંખ્ય પ્રમાણમાં મરતા હોય તો એ બધા જમીનમાં એમનેમ એના જે મૃતદેહો છે એ બધા સડતા હોય, હવે એના હાથ પગ ને એમનું છૂટું છૂટું જમીનમાં બધે ટૂંકમાં એમનેમ પડ્યું પડ્યું સડતું હોય તો એ જે સડતા ટુકડાઓ છે એને કહેવાય હ્યુમસ। ખાસ યાદ રાખજો શું કહેવાય એને, હ્યુમસ। તો કે ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે કે આ જે હ્યુમસ છે એ જમીનમાં કેટલા પ્રમાણમાં છે અને કેટલે સુધી છે। ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખજો કે ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ કેટલું છે, ટૂંકમાં કેટલા સડતા કાર્બનિક પદાર્થો છે અને કેટલી ઊંડાઈ સુધી આનું પ્રમાણ મળી આવે છે તો આ જે છે અને એ ઉપરાંત એ જે જમીનમાં સૂક્ષ્મ જીવો કેટલા છે એને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય। તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને। આ જે બધા હ્યુમસ અને સૂક્ષ્મ જીવો છે એ હ્યુમસ અને સૂક્ષ્મ જીવો છે એ બધાય જમીનને છિદ્રાળુ બનાવે અને એ જે છિદ્રાળુ જમીન છે એમાંથી હવા છે એ પસાર થઈ શકે, હવાની અવર જવર થઈ શકે અને એ જે જમીન છે એને લીધે ફળદ્રુપ બને। હ્યુમસ
અને સૂક્ષ્મ જીવો છે એ ભૂમિના ભૂમિકણો સાથે ભૂમિના ઉપરના સ્તર ઉપરી ભૂમિ સ્તરમાં હોય એટલે કે ઉપરનું સૌથી ઉપરનું જે પડ આવેલું છે એમાં હ્યુમસ અને સૂક્ષ્મ જીવો છે એ ભૂમિકણો સાથે આપણને મળી આવે ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે કે ઉપરની જે જમીનની ગુણવત્તા કેવા પ્રકારની છે એને આધારે એની આજુબાજુની જૈવ વિવિધતા જોવા મળે વિવિધ પ્રકારના વૃક્ષોની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે ત્યાં વસતા સજીવોમાં પણ વિવિધતા જોવા મળે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રજાતિના સજીવો છે એ ત્યાં જોવા મળે એ ઉપરાંત અળસિયા ભૂમિને ઉપર નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃ ચક્રિયકરણ કરે અળસિયા છે એ શું કરે તો કે જમીનને ઉપર નીચે કરી અને ભૂમિનું કુદરતી ખેડાણ કરે એટલે કે જમીન છે એને ખાય અને પછી અળસિયા દ્વારા ઉત્પન્ન થતો જે ઉત્સર્જિત પદાર્થો છે એને પાછા જમીનમાં ભેળવી દે એટલે જમીનમાં જે રહેલા પોષક તત્વો છે એનું પુનઃ ચક્રિયકરણ એટલે કે પાછો જમીનમાં એ પોષક તત્વોનો ઉમેરો કરે તો આ રીતે અળસિયા છે એ આપણને મદદરૂપ થાય છે।